વાત કરવામાં આવ્યા આગળ વડોદરાના કમિશનર અજય ભાદુને રાષ્ટ્રપતિના સેક્રેટરી બનાવાયા છે. અજય ભાદુની સંયુક્ત સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ છે. ગુજરાતમાં લાંબા સમયથી તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. અજય ભાદુને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સંયુક્ત સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. આજ વિશે વધુ વાતચીત કરવા માટે વડોદરાથી સંવાદદાતા માનુ ચાવડા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. માનુ, વાત કરવામાં આવે તો 1999 ની બેચના આઈએએસ અધિકારી છે અજય ભાદુ અને તેમને રાષ્ટ્રપતિના સેક્રેટરી બનાવાયા છે, શું વિગતો? અધિકારી છે અજય ભાદુ અને એમનો જે ગુજરાતનો કાર્યકાળ શરૂ થયો હતો પાટણ ડીડીઓ થી એમને શરૂઆત કરેલી, ત્યારબાદ મહેસાણા કલેક્ટર, રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અને અમદાવાદ વડોદરામાં પણ મ્યુનિસિપલ કમિશનર તરીકે એમને સેવાઓ આપી છે. વહીવટી ગુને ધરાવતા અજય ભાદુની જે છે રાષ્ટ્રપતિના સેક્રેટરી તરીકેની નિમણૂક કરવામાં આવી છે. સંયુક્ત સેક્રેટરી તરીકે એમની વરણીનો આજે ઓર્ડર કરવામાં આવ્યો છે. ખાસ કરીને અજય ભાદુનો જે એમની નોકરીનો સમય છે દરમિયાન એમને ખૂબ જ ઇનોવેટિવ કામ કર્યા છે, વહીવટી કુશળતા ધરાવે છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ સ્માર્ટ સિટી અંતર્ગત અનેક વિકાસના કામો છે એમને કર્યા છે. આ ઉપરાંત રાજકોટમાં પણ એમને એ રીતે કામગીરી કરી. રાજકોટ પહેલા જયારે ગાંધીનગર હતા ત્યારે પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જયારે હતા ત્યારે એમના અંગત સેક્રેટરી હતા અને એમાં પણ એમને ખૂબ સુંદર કામગીરી કરેલી. આ તમામના ભાગરૂપે એમની અત્યારે રાષ્ટ્રપતિના સેક્રેટરી તરીકે વરણી કરવામાં આવી છે અને એનો આ હુકમ અત્યારે કરવામાં આવ્યો છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.